નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આજનો લેક્ચર છે આપણો, જે સ્વાધ્યાયના અમુક એક્ઝામ્પલ્સ બાકી છે, આપણી જે થિયરી ચાલી ગઈ છે એના રિલેટેડ, તો એ બધા એક્ઝામ્પલ પહેલાં આજે પૂરા કરીએ. જુઓ, એમાં એક ક્વેશ્ચન આપેલો છે, ક્વેશ્ચન નંબર 4.2, જેમાં કીધું છે કે પ્રક્રિયા 2a + b ગિવ્સ a to b માટે પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b નો સ્ક્વેર છે. મતલબ એક વસ્તુ કન્ફર્મ છે અહીંયા, કે આપેલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રક્રિયક એની સાંદ્રતાના સમપ્રમાણમાં અને પ્રક્રિયક બીની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં છે, એવું આપણે કહી શકીએ. તો ઓવરઓલ જે તમારી પાસે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તૃતીય ક્રમ દર્શાવે. જો તૃતીય ક્રમ હોય તો વેગ અચળાંકનો એકમ શું આવે? વેગ અચળાંકનો એકમ લીટર સ્ક્વેર પર મોલ સ્ક્વેર પર સેકન્ડ. તો જુઓ, આવ્યો લીટર સ્ક્વેર પર મોલ સ્ક્વેર પર સેકન્ડ. તો વેગ અચળાંક 2×10⁻⁶ આપેલું છે. હવે એમાં કીધું કે જ્યારે એની સાંદ્રતા 0.1 મોલ પર લીટર અને બીની સાંદ્રતા 0.2 મોલ પર લીટર હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ કેટલો થાય? તો મતલબ પ્રારંભિક વેગ એટલે તમારે આ સમીકરણ ઉપરથી, વિકલન વેગ સમીકરણ ઉપરથી શોધવાનો છે. ત્યાર પછી કીધું કે એ ઘટીને 0.06 મોલ પર લીટર થાય તો પ્રક્રિયાનો વેગ કેટલો થાય? મતલબ એની શરૂઆતની જે સાંદ્રતા 0.1 મોલ પર લીટર હતી એ ઘટીને અહીંયાથી 0.06 જેટલી થતી હોય તો પછી પ્રક્રિયાનો વેગ કેટલો ઘટતો હોય એ પણ આપણે શોધવાનું છે. એમાં થોડુંક લોજિકલી છે, બરાબર. બાકીનું તો પહેલું શરૂઆતમાં આપ્યું છે, એકદમ ઇઝીલી છે. જુઓ, ટોપિકમાં અહીંયા આપેલો છે આપણને વિકલન વેગ નિયમ, પ્રક્રિયાનો વેગ વિકલન વેગ જે આપણને દર્શાવ્યો છે, વેગ બરાબર કે ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ બી સ્ક્વેર છે. અહીં કોન્સન્ટ્રેશન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.1 મોલ પર લીટર, કોન્સન્ટ્રેશન ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 0.2 મોલ પર લીટર છે. તો સીધી વેલ્યુ આની અંદર મૂકો. ધેરફોર વેગ ઇઝ ઇક્વલ ટુ કે, કે બરાબર અહીંયા આપણને વેલ્યુ આપેલી છે, કે ઇઝ ઇક્વલ ટુ 2×10⁻⁶ લીટર સ્ક્વેર પર મોલ સ્ક્વેર પર સેકન્ડમાં. તો કિંમત મૂકીએ, ચલો 2×10⁻⁶ એની સાંદ્રતા, એની સાંદ્રતા એટલે 0.1, બીની સાંદ્રતા એટલે 0.2નો સ્ક્વેર આપણને મળે છે. હવે આના જવાબ અહીંયાથી શોધવાના છે, 0.2નો સ્ક્વેર ગુણ્યા 0.1 × 2. તો ધેરફોર વેગ બરાબર 8×10⁻³×10⁻⁶ તો ઓલરેડી છે જ, સાથે સાથે પ્રક્રિયા વેગ છે. તો પ્રક્રિયા વેગનો આપણે એકમ શું લખીશું? તો પ્રક્રિયા વેગનો એકમ તમે દર્શાવશો તો એ મોલ પર લીટર પર સેકન્ડમાં પ્રક્રિયાનો વેગ આવશે. ચલો, તો વેલ્યુ આપણી પાસે આવે છે, પ્રક્રિયાનો વેગ બરાબર 8×10⁻⁹ મોલ પર લીટર પર સેકન્ડ. ચલો, આ એક ઘટીને 0.06 મોલ પર લીટર થાય છે. મતલબ કે આપણી પાસે એ 0.1 અહીંયા અગત્યનો છે, જેના આધારે તમારો દાખલો થોડોક અહીંયા લોજિકલી છે. એમાં શું કહે છે કે જો એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ પર લીટર થાય તો પછી પ્રક્રિયાનો વેગ કેટલો થાય? મતલબ તમારે પ્રક્રિયકની સાંદ્રતા 0.06 એની થાય છે એ વખતે બી કેટલી થાય છે એ જો તમે શોધી નાખો તો પ્રક્રિયાનો વેગ તમે સરળતાથી શોધી શકો છો. અહીં એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ પર લીટર થાય છે, તો ધેરફોર એની સાંદ્રતા તમારી પાસે હતી 0.1, ઘટી 0.06, તો મતલબ બાકી કેટલી રહી? 0.04 મોલ પર લીટર, જે અનરિએક્ટેડ ત્યાં રહે છે, બરાબર છે. હવે આપણી પાસે જે પ્રક્રિયકનો જથ્થો આપેલો છે એની અંદર જો એની સાંદ્રતા 0.04 હોય તો એ 0.04 સાથે બીનો કેટલો જથ્થો પ્રક્રિયામાં ભાગ લેતો હશે એ પણ આપણે શોધી શકીએ. તેના માટે તમારે શું કરવાનું છે? એ ઇક્વેશનને જોવાનું. જુઓ, પ્રક્રિયામાં અહીંયા બતાડ્યું છે કે 2 મોલ જ્યારે એ વપરાય ત્યારે 1 મોલ બી વપરાય. મતલબ 1 મોલ જો એ વપરાશે તો 0.5 મોલ બી વપરાય, એવું કહી શકાય. તો મતલબ અહીંયા દર્શાવે છે કે એ કરતાં બી 0.5 વપરાય છે. તો આના આધારે હું કહી શકું છું, ધેરફોર કોન્સન્ટ્રેશન ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 0.04/2 ઇઝ ઇક્વલ ટુ 0.02 મોલ પર લીટર. કારણ ઇક્વેશન, પ્રક્રિયા સમીકરણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. તો ધેરફોર બીની નવી સાંદ્રતા
तो बीनी सांद्रता हवे केटली थशे? बीनी सांद्रता आपेली छे 0.2 अने एमांथी आने बात करी नाखो के जेनी वेल्यू आवशे 0.18 मोल पर लीटर। तो आ बीनी सांद्रता तमारे नव प्रक्रिया वेग शोधवा माटे यूज करो अने एनी सांद्रता 0.06। देरफोर प्रक्रिया वेग R is equal to K into concentration of A into concentration of B whole square is equal to 2 into 10 raised to minus 6 into 0.06 into 0.18 no square is equal to 3.89 into 10 raised to minus 9 mole per liter per second। आनो प्रक्रिया नो वेग तमने जोवा मळशे। क्यारे? પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયક એની સાંદ્રતા 0.06 જેટલી ઘટે છે ત્યારે પ્રક્રિયા વેગ આટલો તમને મળી શકે। બરોબર, લખી લો। ચલો બીજો એક ક્વેશ્ચન આપેલો છે 4.14। એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપ્યો છે આપણને। ક્વેશ્ચનમાં પણ થોડી વાક્ય રચનામાં થોડું એવું અતળું શબ્દ લખેલા છે, મતલબ એની રચના જે રીતની કરી છે થોડો ઘણો આવશે ક્યારેક ખબર પણ નથી પડતું। હવે મેં તમને એક વસ્તુ પહેલાં જ કહી હતી કે પર્સન્ટેજમાં જ્યારે પ્રક્રિયામાં વેગ વેગ શોધ પર્સન્ટેજમાં આપેલા હોય તમને, જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય ત્યારે એ અપન એ માઇનસ એક્સ વાળું સૂત્ર આપણ, પણ આ એક દાખલો એવો છે જ્યાં તમે એ અપન એ માઇનસ એક્સ સૂત્ર વાપરશો જવાબ નહીં આવે। કેમ નહીં આવે? સ્ટેટમેન્ટ તમને સમજાવે એટલે ખ્યાલ આવશે। જુઓ કેવા શું માગે છે, C14 નો રેડિયો એક્ટિવ ક્ષયનો મતલબ રેડિયો એક્ટિવ રિએક્શન આપેલી છે, તેનો મતલબ પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી છે જેનો અર્ધ આયુષ્ય સમય મતલબ T1½ તમને આપ્યો છે। T1½ 5730 વર્ષ છે। હવે એક્ઝામ્પલ જ્યારે પરીક્ષામાં પૂછાતા હોય બોર્ડની એક્ઝામ ત્યારે આ ડેટા ચેન્જ કરી નાખતા હોય, અહીંયા જે ડેટા ચેન્જ કરી નાખે 5730 છે 5730 એવું બધું ચેન્જ કરીને તમને છેલ્લે એની ઉંમર કેટલી હશે એ તમને શોધવાનું કે। હવે એમાં એવું કહે છે કે એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જીવિત વૃક્ષમાં મળેલ C14ના માત્ર 80% કાસ્ટ ધરાવે છે। મતલબ અહીંયા કહેવા શું માગે છે કે જીવંત ઝાડની સરખામણીમાં વૃક્ષ જ્યારે મૃતપ્રાય થઈ જાય છે ત્યારની વાત કરી છે। વૃક્ષ જ્યારે જીવતું હતું ત્યારે એની અંદર C14નું પ્રમાણ તમે 100% જેટલું તો તમને મળ્યું હતું જ। હવે જ્યારે વૃક્ષ કાપી નાખ્યું અથવા વૃક્ષ સુકાઈ ગયું ને પડી ગયું એટલે મૃત થઈ ગયું ત્યારે જીવંત વૃક્ષની સરખામણીમાં C14નું પ્રમાણ કેટલું છે? 18% છે। મતલબ તમારી પાસે અંતિમ સાંદ્રતા ઓલરેડી પહેલેથી જ આપી દીધી છે, એટલા માટે તમે અહીંયા A+A-1 સૂત્ર યુઝ કરી શકવાના નથી। ફરીથી સમજાવું છું, સમજો। અહીંયા શું કહે છે, એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જીવિત વૃક્ષમાં મળેલા C14ના માત્ર 80% કાચ ધરાવે છે। મતલબ વૃક્ષ જ્યારે જીવંત હતું એ દરમિયાન એમાં C14 100% હતો, હવે જ્યારે વૃક્ષ ઉંમર થવાના કારણે મૃતપ્રાય થઈ જાય છે ત્યારે એમાં C14નું પ્રમાણ કેટલું મળી આવે છે? 80% જેટલું। મતલબ જીવંત વૃક્ષની સાપેક્ષમાં એનું પ્રમાણ C14નું 80% છે। તો શરૂઆતમાં હતું 100, પછી જ્યારે મૃત થઈ જાય ત્યારે 80, તો મતલબ RT અને R0ની વેલ્યુ તમને ઓલરેડી બતાવી દીધી છે, તો તેનો નમૂનાનું અર્ધ ઉંમર અંદાજે કેટલી થાય છે આપણે શોધવાની છે, મતલબ સમય શોધવાનો છે। ચલો, તો સૌથી પહેલાં આપેલું છે આપણને પોઈન્ટ અહીં T1½ ઇઝ ઇક્વલ ટુ 5730 વર્ષ છે, તો ધેરફોર T1½ ઇઝ ઇક્વલ ટુ 0.693 upon K, તો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ 0.693 upon 5730 વર્ષ ઇનવર્સ। બરાબર, આની વેલ્યુ આપણે શોધી જ લઈએ પછી દાખલાને આગળ જઈએ। 0.693 upon 5730, therefore K is equal to જેની વેલ્યુ આવે છે 1.21 × 10⁴ વર્ષ ઇન્વર્સિટી। હવે આપણે શોધવાનું છે સમય, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K is equal to 2.303 upon T log R0 upon RT છે। તો અહીંયા R0ની જે વેલ્યુ છે એ R0 એટલે જીવંત વૃક્ષમાં C14નું પ્રમાણ કેટલું ગણવાનું? 100%, મતલબ વેલ્યુ તમારી ત્યાં કેટલી લેવાની? 100, અને RT ની વેલ્યુ જે તમને આપેલી છે 80% કીધી છે, તો વેલ્યુ કેટલી લેવાની? 80। હવે આનો સીધો યુઝ કરો, T શોધી નાખવાનો છે। ચલો, તો કિંમત શોધીએ, ધેરફોર T ઇઝ ઇક્વલ ટુ 2.303 upon K log
आर जीरो अपन आर टी, तो देयरफॉर टी इज इक्वल टू 2.303 अपन के 1.21 इंटू 10⁻⁴ वर्स इनवर्स इंटू लॉग आर जीरो एट्ले 100 अने आर टी एट्ले 80। चलो हवे आनो लॉग शोधवानो छे, 10/8 એટલે 1.25 નો લોગ, -4 વર્સ ઇનવર્સ ઇન્ટુ લોગ 1.25। ચલો તેનો લોગ આવે છે 0.969 જેટલો, અને આનો ગુણોત્તર શોધી નાખીએ 2.303/1.2, મતલબ 2.303/1.21, તો 1.90 અને છેદમાં 10⁻⁴ છે ને અંશમાં લઈ જાઓ તો 10⁴ વર્સ ઇનવર્સની જગ્યાએ થઈ જશે વર્સ। હવે આને ગુણાકાર કરવાનો છે આની સાથે, ગુણ્યા 0.0969 બરાબર 0.1844×10⁴ વર્ષ, મતલબ કે 1844 વર્ષ જેટલો એનો આયુષ્ય હોઈ શકે છે। બરાબર છે, આપણી પાસે આટલી વેલ્યુ આવે છે, જો જવાબમાં કોઈ ભૂલ ના હોય તો। કેલ્ક્યુલેશન ખાલી એક વખત ચેક કરી લઈએ, 2.303/1.21×log10/8, મતલબ 0.1844, ઓકે છે જવાબ। ચાલો 1844 વર્ષ જેટલું વૃક્ષનું આયુષ્ય છે એવું આપણે કહી શકીએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4.25 આપ્યો છે, હવે એક આ ક્વેશ્ચન આપ્યો છે, એમાં શું કીધું, જો સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમના વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે। ડાયસેકરેડ આપેલો છે આપણી પાસે સુક્રોઝ, સુક્રોઝનું જ્યારે એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરવામાં આવે ઇન્વર્ટેડ ઉત્સેચક દ્વારા અથવા તો એસિડિક માધ્યમમાં અથવા સુક્રેજ ઉત્સેચક જેનું બીજું નામ છે, એના દ્વારા જ્યારે વિઘટન થાય ત્યારે એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છૂટ આપડે છે, જે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એવું કહે છે। હવે જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય જેનો અર્ધાયુષ્ય સમય 3 કલાક છે, તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ બાકી રહ્યો હશે, મતલબ અહીંયા તમારે શું કહે છે, સુક્રોઝના નમૂનામાં શરૂઆતનો જે જથ્થો હતો એની સાપેક્ષમાં 8 કલાક પછી કેટલો જથ્થો બાકી રહ્યો હશે આપણે એ શોધવાનું કીધું છે। મતલબ આપણે પાસે અહીંયા જે શોધવાનું છે એ શું કહેવા માગે છે, આર ટી અપોન આર જીરો શોધવાના છે કેટલા હોઈ શકે છે, શરૂઆતના સુક્રોઝના જથ્થાની સાપેક્ષ 8 કલાક પછી સુક્રોઝનો જથ્થો કેટલો છે એને ફાઇન્ડ કરી નાખો એટલે તમારો આન્સર મળી જાય। ચલો તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી K ઇઝ ઇક્વલ ટુ 2.303/T log r0/rt, તો જુઓ આને શોધી નાખો પછી આનો વ્યસ્ત લઈ લો એટલે આરટી પણ આર જીરો મળી જાય। ચલો તો આને સૂત્ર કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ, ધેરફોર લોગ આર જીરો અપન આરટી ઇઝ ઇક્વલ ટુ કેટી અપન 2.303, ધેરફોર લોગ દૂર કરો તો આર જીરો અપન આરટી ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ ઓફ કેટી અપન 2.303, ધેરફોર આર જીરો અપન આરટી ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગનો આધાર 10 હોય તો 10⁻⁴ તો ધેરફોર આર જીરો અપન આરટી ઇઝ ઇક્વલ ટુ, બધાની વેલ્યુ આપણને આપેલી છે, જે આપેલી છે એ શોધવાનું જે જરૂર છે એને શોધવાનો પ્રયત્ન કરીએ। જુઓ અહીંયા આપણને કોની કોની વેલ્યુ આપેલી છે, તો સૌથી પહેલાં પ્રક્રિયાનો અર્ધાયુષ્ય આપેલો છે તો આપણે એને અહીંયાથી કે શોધવાનો પ્રયત્ન કરીએ, t1/2 = 0.693/k, ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ 0.693/t1/2, ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ 0.693/3, તો એ વેલ્યુ તમે ક્યાં મૂકશો, અહીંયા મૂકશો,
ત્યાર પછી ટી 8 કલાક લેવાનો છે. ચલો તો ડાયરેક્ટ અહીંયા કિંમતો મૂકી દઈએ આની અને સીધા આગળ ફોર્મ્યુલા પરથી જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. કે ની જગ્યાએ મૂકી દો 0.693 અપોન 3 ઇન્ટુ ટી બરાબર 8 કલાક અને છેદમાં છે 2.303. હવે આ જે આવે છે એનો એન્ટીલોક શોધવાનો થશે. ચલો તો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં તો આની વેલ્યુ શોધીએ કેટલી આવે છે. 0.693 અપોન 3 એટલે 0.231 ગુણ્યા 8 ભાગ્યા 2.303. તો ધેરફોર R0 અપોન RT ઇઝ ઇક્વલ ટુ 10⁻⁷⁹. આનો એન્ટીલોક શોધવાનો છે. તો એન્ટીલોક કેટલો આવે છે જોઈ લઈએ. 6.2105. ધેરફોર R0 અપોન RT ઇઝ ઇક્વલ ટુ 6.2105. એટલે તમે 5-6 કરવું હોય તો પણ કરી શકો. હવે આપણે તો જવાબમાં શું લાવવાનું છે, RT અપોન R0, તો આનો વ્યસ્ત લઈ લો. ધેરફોર RT ઓવર R0 ઇઝ ઇક્વલ ટુ 1/6.2105. તો મતલબ આનો વ્યસ્ત લેવાનો છે, જેનો વ્યસ્તનો જવાબ આવશે 0.16. ધેરફોર RT અપોન R0 ઇઝ ઇક્વલ ટુ 0.16. બરોબર, આટલો શેષ અંશ બાકી રહેશે. તો છેલ્લે સુક્રોઝ 8 કલાક પછી તમને 0.16 જેટલો બાકી રહેલો જોવા મળશે. આ ક્વેશ્ચનનો આપણો આન્સર સમજાવ્યો છે. બીજા કેટલાક અહીંયા એક્સ્ટ્રા એક્ઝામ્પલ મેં લખ્યા છે, એમાં આ એક્ઝામ્પલ તમે જુઓ. આ જે વાક્ય રચના આપેલી છે આ દાખલાની, બિલકુલ એકદમ ઇઝીલી સરળતાથી તમે સમજી શકો છો. પહેલાંમાં તો લખેલું જોયું તો આપણને ખ્યાલ જ ના જલ્દી. આમાં જો ચોખ્ખું થયું C14 વર્ડ આવ્યું છે સમય, ત્યાં 5730 હતો, એની જગ્યાએ 5370 વર્ષ છે. તો એક મૃત ઝાડના નમૂનામાં C14નું પ્રમાણ જીવન ઝાડની સરખામણીએ 60% જેટલું જણાયું. ક્લિયર થઈ ગયું? ઝાડ મૃત થઈ જાય ત્યારે એમાં C14નું પ્રમાણ આટલું છે. તો એનો અર્ધાયુષ્ય સમય મતલબ એનું ઉંમર કેટલી હશે એ નક્કી કરવાનું. તો આ દાખલો તમારે એની જેમ જ ગણી નાખવાનો. બરાબર, એટલે આ તમારે હોમવર્ક માટે દાખલો છે આ. ચલો ત્યાર પછી બીજા બે દાખલા આપ્યા, બે સેમ મેથડના છે. ધ્યાનથી જુઓ. એક પ્રથમ ક્રમની પ્રક્રિયાને 40% પૂર્ણ થવા માટે 1600 સેકન્ડ લાગે છે. તો 60% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? જ્યારે અહીંયા સુધી એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 15% પૂરી થવા માટે 20 મિનિટ લાગે, તો 60% પૂરી થવા માટે કેટલો સમય લાગશે? આનો આન્સર મેં લખેલો છે, તમારે ગણી નાખવાનો. આ કઈ રીતે ગણવાનું હું સમજાવું છું. અહીંયા શું કીધું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે 15% પૂરી થવા માટે 20 મિનિટ લાગે છે. 15% પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે 20 મિનિટ જો લાગતી હોય તો પર્સન્ટેજમાં છે એ અપન ઈ માઇનસ એક્સ. અહીંયા એકલું નહીં વાપરવાનું, આ જ એક જ દાખલો એવો છે. બરાબર, ચલો તો અહીંયા એ અપન ઈ માઇનસ એક્સ લઈશું. એની વેલ્યુ 100, એક્સની વેલ્યુ 15. ક્લિયર? તો એ માઇનસ એક્સ 85 લઈ લાવ. ત્યાર પછી તમારી પાસે ટીની વેલ્યુ આપી, તો કે મળશે તમને. પ્રક્રિયા એની એ જ પછી 60% પૂરી થાય તો કેની વેલ્યુ ત્યાં બદલાય નહીં. પ્રક્રિયા માટે વેગ અચળાંક એનો એ જ રહે. તો પછી કેટલો સમય લાગશે એ શોધવાનું છે. ચલો સૌથી પહેલાં શું કરીએ, 15% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે, 15% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે કેની વેલ્યુ કેટલી મળે છે આપણે અહીંયા શોધવાની છે. K ઇઝ ઇક્વલ ટુ 2.303 અપન ટી લોગ એ અપન એ માઇનસ એક્સ, જ્યાં એ બરાબર 100, એક્સ બરાબર 15, એ માઇનસ એક્સ બરાબર 100 માઇનસ 15, એ માઇનસ એક્સ બરાબર 85, અને ટી બરાબર તમને આપેલા છે 20 મિનિટ. તો આપણે આની કિંમત મૂકવી પડશે આની અંદર. ચલો તો કિંમત મૂકીએ, ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ 2.303 અપન 20 મિનિટ ઇન્ટુ લોગ 100 અપન 85. કિંમત શોધી નાખીએ આની, તો કે કેટલો મળે આપણને જવાબ મળી શકે. લોગ ઓફ 100 અપન 85, જેની વેલ્યુ છે 0.0705. 2.303 અપોન 20 મિનિટ ગુણ્યા 0.0705ની જગ્યાએ મૂકી દઉં છું 58. તો ધેરફોર કે બરાબર, ગુણોત્તર લઈ લઈએ આનો આખો, ગુણ્યા 2.303 ભાગ્યા 20, તો વેલ્યુ મળે છે 8.12
इंटू 10^-3 मिनिट इनवर्स। तो प्रक्रिया जयरे 15% पूरी थाय से त्यारे नो वेग अचळांक आटलो मळ्यो। एज प्रक्रिया 60% पूरी थती होय तो केटलो समय लागे? तो के नी वेल्यू आनी आ यूज करी शकीए छे। हवे आ प्रक्रिया 60% पूर्ण थाय छे, देरफोर ए इज इक्वल टू 100, एक्स इज इक्वल टू 60, ए माइनस एक्स इज इक्वल टू 100 माइनस 60 इज इक्वल टू 40। तो देरफोर के इज इक्वल टू 2.303 अपन टी लॉग आर जीरो अपन आर टी, अरे सॉरी, ए अपन ए माइनस एक्स। तो आप शू शोधवा समय के वेल्यू तुम शोधी नाखी से यूज करो। देरफोर टी इज इक्वल टू 2.303 अपन के जगह आ किमत मूकी 8.12 10^-3 मिनिट इनवर्स इंटू लॉग 100/40। चलो तो पहला लॉग शोधी, लॉग ऑफ 100/40 इज इक्वल टू जेनी वेल्यू है 0.3979। आनो गुणोत्तर लई लीए 2.303/8.12 जेनी वेल्यू से 0.2836 अने 10^-3 छे एने अंशमां लाई दो एटले 10^3 थई जशे। चलो तो गुणाकार लईए आ बन्नेनो, गुण्या 0.3979 बराबर 0.1128 × 10^3 मतलब गुण्या 1000 એટલે જવાબ આવે છે 112.85 મિનિટ। મતલબ કે પ્રક્રિયા 60% પૂરી થવા માટે 112.85 સેકન્ડ જેટલો સમય લે છે એવું કહેવા માગે છે। હવે આ જે એક્ઝામ્પલ મેં તમને આપ્યા છે બે, એ બે જ એક્ઝામ્પલ જેવા જ એક્ઝામ્પલ ગુજકેટની એક્ઝામમાં પણ પૂછાય છે, ઇવન આપણી બોર્ડની એક્ઝામમાં પણ પૂછાય છે, ભલે આપણા સિલેબસની અંદર સ્વાધ્યાયમાં નથી આવ્યા, કારણ કે સ્વાધ્યાયની અંદર જે તમને એક્ઝામ્પલ આપેલા છે મોટાભાગે એક્ઝામ્પલ કયા છે, જેડબલી નીટમાં પૂછાયેલા એક્ઝામ્પલ્સ આપેલા છે તમને। જ્યારે બોર્ડની અંદર આ લોકો આ રીતે ટ્વિસ્ટ પેપર કરવું હોય તો ક્વેશ્ચન આ રીતે પૂછી શકે છે, તો આ એક ક્વેશ્ચન પણ તમારે આ રીતે ગણી શકો છો તમે। ગમે તે અહીંયા ડેટા ચેન્જ કરી નાખો, 15% પૂર થાય છે એની જગ્યાએ તમારી રીતે ચેન્જ કરો, 15ની જગ્યાએ 10 કરી દો, અહીંયા ચેન્જ કરી નાખો, અહીંયા ચેન્જ કરી નાખો, તમારી રીતે દાખલાનો જવાબ શોધી શકો છો, પ્રેક્ટિસ એ રીતે કરી શકાય છે। ઓકે,